હેલો સ્ટુડન્ટ્સ, સ્ટાન્ડર્ડ ફિફ્થ સબ્જેક્ટ ઇંગ્લિશ ની અંદર યુનિટ થ્રીની અંદર લાસ્ટ ટાઈમ આપણે એક્ટિવિટી 9 કમ્પ્લીટ કરી હતી. એક્ટિવિટી 9ની અંદર આપણને એક રાઇમ આપેલી હતી, તે રાઇમ આપણે સમજી હતી. અને આજે આપણે યુનિટ 3ની અંદર તેનું લાસ્ટ પેજ છે માય પેજ 2 તે આપણે આજે કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારું પાઠ્યપુસ્તક ખોલો અને તેમાં પેજ નંબર 67 કાઢો, જેની અંદર આપણને એક ચિત્ર વાર્તા આપેલી છે તે આપણે સમજવાની છે અને સાથે તેને આપેલા ટ્રૂ ફોલ્સ છે તે લખવાના છે. તો પેજ નંબર 67ની અંદર અહીંયા આપણને એક સૂચના આપેલી છે, સાંભળો, સંભળાવો અને ભજવો. અહીંયા આપણને એક જોક આપેલું છે તે આપણે અત્યારે સાથે મળીને સમજવાનું છે. પ્રિન્સિપાલ સેડ, વાય આર યુ લેટ મેધા? એટલે પ્રિન્સિપાલે મેધાને કહ્યું કે તું શા માટે મોડી પડી? વાય આર યુ લેટ એટલે તું શા માટે મોડી પડી? તો મેધા સેડ, બીકોઝ ઓફ રોડ સાઇન. બીકોઝ એટલે કારણ કે, રોડ સાઇન એટલે રસ્તા પરની સૂચનાને કારણે. મેધાએ કહ્યું કે જ્યારે હું આવતી હતી ત્યાં રસ્તા પર સૂચના લખેલી હતી, તેને કારણે હું મોડી પડી. તો પ્રિન્સિપાલે કહ્યું, પ્રિન્સિપાલ સેડ, વોટ રોડ સાઇન? એટલે વોટ એટલે શું, રોડ સાઇન એટલે રસ્તા પરની સૂચના શું હતી, કઈ સૂચના રસ્તાની એમ. તો મેધા સેડ, ઇટ સેઝ સ્કૂલ અહેડ ગો સ્લો. ત્યાં લખેલું હતું ઇટ સેઝ એટલે લખ્યું છે, આગળ શાળા છે ધીમે ચાલો. ત્યાં સૂચના લખી હતી કે આગળ શાળા છે ધીમે ચાલો, એટલે હું ધીમે ધીમે રસ્તા પર ચાલતી ચાલતી આવતી હતી, એટલે મારે અહીંયા શાળાએ આવવાનું લેટ થયું છે. એક આપણને જોક જેવું આપેલું હતું, તમારે ત્યાં સ્કૂલની અંદર જ્યારે સ્ટુડન્ટ આપણે ભેગા થઈએ ત્યારે આપણે આ વાર્તા જેવું અથવા તો જોક જેવું ભજવવાનું છે, તે સાથે મળશું ત્યારે આપણે આ કરીશું. અત્યારે અહીંયા આપણને જે ચિત્ર વાર્તા આપેલી છે આગળ તે આપણે સાથે મળીને સમજવાની છે. એટલે તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર અહીંયા જે આપણને પિક્ચર આપેલું છે તેમાં જોઈ શકો છો કે એક ઊંટનું પિક્ચર આપેલું છે અને ટેન્ટનું પિક્ચર આપેલું છે. ટેન્ટની અંદર એક માણસ સૂતો છે અને તેની બહાર ઊંટ છે, તેમાં મોઢું ખોલી અને ઊભું છે. તો અહીંયા આપણે જોઈએ કે ચિત્ર વાર્તામાં શું કહેવા માગે છે. સૂચના આપેલી છે, વાર્તા સાંભળો અને વાંચો. અહીંયા સૌ પ્રથમ ફર્સ્ટ લીટીની અંદર, વન્સ અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ. વન્સ એટલે એકવાર, અ મેન એટલે એક માણસ, વોઝ એટલે હતો, ક્રોસિંગ એટલે પસાર થઈ રહ્યો, ધ ડેઝર્ટ એટલે રણ. એકવાર એક માણસ રણમાંથી પસાર થઈ રહ્યો હતો. એક માણસ છે તે રણમાંથી પસાર થઈ રહ્યો હતો. હી હેડ અ કેમલ વિથ હિમ. હી એટલે તે, અ કેમલ એટલે એક ઊંટ, વિથ હિમ એટલે તેની સાથે, તેની સાથે એક ઊંટ હતું, એ માણસ સાથે એક ઊંટ હતું. સૂન ઇટ વોઝ ડાર્ક. સૂન એટલે થોડી જ વારમાં, ઇટ વોઝ એટલે તે હતું, ડાર્ક એટલે અંધારું, એટલે થોડી જ વારમાં અંધારું થયું. માણસ છે તે ઊંટ લઈને પસાર થઈ રહ્યો હતો અને તેની સાથે ઊંટ હતું અને તે પસાર થતો હતો ત્યાં થોડી વારમાં જ અંધારું થયું. ત્યાર પછી આગળ, હી પુટ અપ અ ટેન્ટ ફોર ધ નાઇટ. પુટ અપ એટલે અહીંયા નાખ્યું થશે, ટેન્ટ એટલે તંબુ, ફોર ધ નાઇટ એટલે રાત્રિ માટે. તેણે એક રાત્રિ માટે એક તંબુ નાખ્યો. કોણે? તો જે ઊંટ લઈને પસાર થઈ રહ્યો હતો તેણે રાત્રે સૂવા માટે એક તંબુ નાખ્યો. ધેન હી ટાઈડ હિઝ કેમલ ટુ અ સ્ટીક આઉટસાઇડ ધ ટેન્ટ. ધેન એટલે પછી, હિઝ કેમલ એટલે ઊંટની માટે, ટુ અ સ્ટીક, સ્ટીક એટલે લાકડી, આઉટસાઇડ એટલે તંબુની બહારનો જે ભાગ હોય તેને અહીંયા આઉટસાઇડ ધ ટેન્ટ એટલે તંબુની બહારનો ભાગ. પછી તેણે તેનું ઊંટ તંબુની બહાર એક લાકડી સાથે બાંધ્યું. ટાઈડ એટલે બાંધવું. માણસ છે તેણે એક રાત્રિમાં તંબુ બાંધ્યું, પણ તંબુની અંદર તો વિદ્યાર્થી મિત્રો ઊંટ આવી શકે નહીં, એટલે તંબુની અંદર પોતે સૂતો અને ઊંટને તેને તંબુની જે લાકડી હતી તેની સાથે તેને બાંધી દીધું. એટ નાઇટ ધ કેમલ ફેલ્ટ કોલ્ડ. એટ નાઇટ ધ કેમલ ફેલ્ટ કોલ્ડ. એટ નાઇટ એટલે રાત્રે, કેમલ એટલે ઊંટ, કોલ્ડ એટલે ઠંડી, ફેલ્ટ એટલે અનુભવી, ફીલનું ભૂતકાળ અહીંયા થશે ફેલ્ટ. રાત્રે ઊંટને ઠંડી લાગી.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ખાસ એક કહેવાનું કે જ્યારે રણ પ્રદેશ હોય ને તેની અંદર અહીંયા જે આપણે ઠંડી લાગતી હોય તેના કરતાં ઘણી ઠંડી ત્યાં વધારે લાગે, અને ખાસ તો રાત્રે તો ત્યાં ખૂબ જ ઠંડી લાગે. સામાન્ય રીતે આપણે ત્યાં રહી શકીએ નહીં, તાપણું કરવું પડે. એટલે અહીંયા તો ઊંટને તો ભાઈ ટેન્ટમાં રહેવા ન મળ્યું, તેને બહાર બાંધ્યું હતું, એટલે ઊંટને શું થયું, ત્યાં ઠંડી લાગી. ઊંટ રણની અંદર ઊંટને ખૂબ ઠંડી લાગી. ત્યાર પછી હી આસ્ક્ડ ધ માસ્ટર, મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ. હી આસ્ક્ડ ધ માસ્ટર, આસ્ક્ડ એટલે પૂછ્યું, માસ્ટર એટલે તેના માલિકને, તેણે માલિકને પૂછ્યું. મે આઈ પુટ માય, પુટ એટલે મૂકવું, માય હેડ એટલે મારું માથું, ઇનસાઇડ એટલે અંદર, ધ ટેન્ટ એટલે ટેન્ટની અંદર. એણે ક્વેશ્ચન કર્યો ઊંટે કે શું હું મારું માથું તંબુમાં રાખી શકું. તેને ઠંડી લાગતી હતી રણમાં, એટલે તેણે પૂછ્યું કે શું હું મારું માથું તંબુમાં રાખી શકું. પછી તેનો શું આન્સર આપે છે તેનો માલિક, ધ માસ્ટર સેડ યશ યુ મે. માસ્ટર છે તે દયાળુ હતો, એટલે તેણે હા પાડી અને તેણે કહ્યું, માસ્ટર બોલ્યો યસ એટલે હા, યુ મે તું રાખી શકે છે, માથું છે તો તું ટેન્ટમાં રાખી શકે છે. આફ્ટર અ વાઇલ ધ કેમલ આસ્ક્ડ, આફ્ટર અ વાઇલ એટલે થોડી વાર પછી. કેમલ આસ્ક્ડ એટલે ઊંટે પૂછ્યું. આઈ ફીલ કોલ્ડ, મને ફીલ એટલે અનુભવ, કોલ્ડ એટલે ઠંડી, મને ઠંડી લાગે છે. મેં આઈ પુટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ, પુટ એટલે મૂકવું, માય નેક એટલે મારી ગરદન, ઇનસાઇડ એટલે અંદર, ધ ટેન્ટ એટલે ટેન્ટની અંદર. ફરી પાછું તેને ઠંડી લાગી ઊંટને, તેનું મોઢું તો અંદર હતું, હવે શું કહ્યું તેને કે શું હું મારી ડોક તંબુમાં રાખી શકું. એટલે હવે તે તેના માલિકને ડોક પણ અંદર રાખવાની વાત કરે છે. પહેલાં તેને ખાલી મોઢાની વાત કરી હતી, અને હવે શું કહે છે કે શું હું મારું ડોક છે તે તંબુમાં રાખી શકું. ધ માસ્ટર સેડ ઓકે યુ મે, એટલે માલિકે કહ્યું. ઓકે એટલે સારું, તું રાખી શકે છે, તું હવે તારી ડોક પણ તંબુમાં રાખી શકે છે. આફ્ટર સમ ટાઈમ ધ કેમલ સેડ આઈ એમ વેરી કોલ્ડ, આફ્ટર સમ ટાઈમ એટલે થોડી વાર પછી. ધ કેમલ સેડ એટલે ઊંટે કહ્યું અથવા ઊંટ બોલ્યું. આઈ એમ વેરી કોલ્ડ, ફરી એણે કહ્યું કે મને બહુ ઠંડુ લાગે છે અહીંયા, અથવા મને બહુ ઠંડી લાગે છે. વેરી કોલ્ડ એટલે ખૂબ ઠંડી, આઈ એમ એટલે મને બહુ ઠંડી લાગે છે. મે આઈ હેલ્પ માય હમ્પ ઇનસાઇડ ધ ટેન્ટ, મે આઈ હેલ્પ માય હમ્પ ઇનસાઇડ ધ ટેન્ટ, શું હું મારો ઢેકો તંબુમાં લાવી શકું. હમ્પ એટલે અહીંયા જે પાછળનો ભાગ હોય છે ઢેકો, તેને કહેવામાં આવે છે હમ્પ, ઇનસાઇડ એટલે અંદર, ધ ટેન્ટ એટલે તંબુ. તો હું શું મારો ઢેકો તંબુમાં લાવી શકું, પીઠનો પાછળનો ભાગ હું લાવી શકું. તો માસ્ટર એલાઉડ ઇટ, માસ્ટર એટલે માલિક, માલિકે તેને એલાઉડ એટલે પરવાનગી આપી, માલિકે પરવાનગી આપી. સડનલી ધ મેન ફેલ્ટ કોલ્ડ, સડનલી એટલે એકાએક અથવા અચાનક, ધ મેન ફેલ્ટ એટલે ફીલ એટલે અનુભવન, ફીલનું ભૂતકાળ છે અહીંયા ફેલ્ટ. મેન એટલે માણસ, કોલ્ડ એટલે ઠંડી, થોડી વાર અચાનક જ માણસને ઠંડી લાગી. હી વોકઅપ, વેકઅપનું ભૂતકાળ વોકઅપ, હી વેકઅપ એટલે તે જાગી ગયો, માણસ છે એને પણ હવે ઠંડી લાગવા લાગી અને તે એકાએક જાગી ગયો. ધેર વોઝ નો ટેન્ટ ઓન હિમ, ધેર વોઝ નો ટેન્ટ ઓન હિમ, તેના માથે તંબુ ન હતું. નો ટેન્ટ એટલે તંબુ હતું નહીં. ઓન હિમ, ધ કેમલ ટુક ધ ટેન્ટ, કેમલ ટુક ધ ટેન્ટ, કેમલ ટુક એટલે લઈ લેવું, ટેકનું ભૂતકાળ ટુક થયું છે અહીંયા. દરેક જગ્યાએ ભૂતકાળના વિદ્યાર્થી મિત્રો રૂપ આવે છે. ફેલ, ફીલનું ભૂતકાળ ફેલ્ટ, વેકઅપનું ભૂતકાળ વોકઅપ, પછી ટેકનું ભૂતકાળ ટુક. ધ કેમલ ટુક ધ ટેન્ટ એટલે ઊંટે તંબુ લઈ લીધું. માણસ ક્યાં રહી ગયો, બહાર રહી ગયો, અને ઊંટ ક્યાં છે હવે, તંબુમાં. ઊંટે તંબુ લઈ લીધું. ધ મેન હેડ અસ્લીપ આઉટસાઇડ ધ ટેન્ટ, સ્લીપ એટલે સૂઈ જવું, આઉટસાઇડ એટલે બહાર, ટેન્ટ એટલે તંબુની, માણસે તંબુની બહાર જ સૂવું પડ્યું. ઊંટ છે જ્યારે તંબુની અંદર એન્ટર કરે છે એટલે ઊંટ તંબુમાં આવી શકે નહીં, એટલે તંબુ પડી ગયું અને આખા કોની માથે પડી ગયું, ઊંટની માથે પડી ગયું, અને માણસ ક્યાં રહી ગયો, બહાર રહી ગયો. આમ ઊંટ છે તેને ઠંડી લાગતી બંધ થઈ ગઈ અને માણસે
ઠંડી લાગવા લાગી અને તંબુની બહાર સૂવું પડ્યું. અહીંયા આપણને જે ચિત્ર વાર્તા આપેલી હતી તે ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે, એટલે તમને ખૂબ જ મજા આવી હશે કે ઊંટે કેવી ગમત કરી તેના માસ્ટર સાથે. પહેલાં કહ્યું હું મારું મોઢું છે તે તંબુમાં લાવી શકું, એટલે કે પહેલાં કહ્યું કે હું શું મારું માથું તંબુમાં રાખી શકું એમ ગમત કરી અને કહ્યું, અને પછી માથું રાખવાની જ્યારે હા પાડી એટલે પછી કહ્યું મારી ડોક તંબુમાં રાખી શકું, એ રીતે તેની ડોક પણ તંબુમાં લાવી લીધી. અને પછી લાસ્ટમાં એણે કહ્યું કે શું હું મારું શરીર પણ તંબુમાં લાવી શકું, માલિકે તે પણ હા પાડી. એટલે આ રીતે ગમ્મતમાં ને ગમ્મતમાં તેણે માલિકને ઉલ્લું બનાવી અને પોતે તંબુમાં આવી ગયો અને તેનો માલિક તંબુની બહાર આવી ગયો. આમ ચિત્ર વાર્તા ખૂબ ઇન્ટરેસ્ટિંગ હતી અને આના આધારે જ આપણને જે ટ્રુ ફોલ્સ આપ્યા છે તે આપણે ટ્રુ ફોલ્સ કરવાના છે. એટલે તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર અહીંયા જે હું આન્સર લખાવું છું તે તમારે આન્સર લખવાના છે. આમ આ વાર્તા ઉપરથી આપણને એ બોધપાઠ મળે છે કે કોઈ આપણને આંગળી આપે તો એનો પોચો પકડી લેવાય નહીં. એટલે થોડું જો કોઈ આપણને જરૂરિયાત મદદરૂપ થવાનું કોઈ કરે, આપણી કોઈ થોડી મદદ કરે તો તેની પૂરેપૂરી મદદ ઓલું નિષ્ઠાનું ઓલું કરાય નહીં. એટલે કે જ્યારે માલિકે ઊંટને થોડું ઠંડી ન લાગે એટલે એને કર્યું તો તેણે તો માલિકને જ બહાર કાઢી મૂક્યા, તો આ રીતે વર્તન કરાય નહીં. ઊંટને તો સમજ નહોતી પડતી તે પ્રાણી છે, પણ આપણે વિદ્યાર્થી મિત્રો કોઈ સાથે આવું ગેરવર્તણૂક કરીશું નહીં, હંમેશા બીજાને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશું. એટલે અહીંયા આપણે હવે સાથે મળી અહીંયા જે ટ્રુ ફોલ્સ આપ્યા છે તે આપણે કરવાના છે. નીચેના વિધાનો ટ્રુ છે કે ફોલ્સ તે લખો. ધ મેન વોઝ ક્રોસિંગ અ રિવર. મેન વોઝ ક્રોસિંગ અ રિવર એટલે માણસ છે તે નદી પાસેથી પસાર થઈ રહ્યો હતો. તો અહીંયા જે ચિત્ર વાર્તા છે તેની અંદર તે રણમાંથી પસાર થઈ રહ્યો હતો, એટલે આપેલું વિધાન છે તે કેવું છે, ખોટું છે. તો ત્યાં તમારે લખવાનું છે ફોલ્સ. પહેલાંની અંદર તમારે આન્સર લખવાનું છે ફોલ્સ. પછી બીજું વિધાન છે ધ મેન વોઝ ગોઈંગ વિથ અ કેમલ. માણસ છે તે કોની સાથે જઈ રહ્યો હતો, કેમલ એટલે ઊંટ સાથે પસાર થઈ રહ્યો હતો. તો તે વિધાન કેવું છે, સાચું છે. તો ત્યાં તમારે લખવાનું છે ટ્રુ. ત્યાર પછી ત્રીજું વિધાન જોઈએ. ધ મેન ટાઈડ ધ કેમલ આઉટસાઇડ ધ ટેન્ટ. મેન ટાઈડ ધ કેમલ આઉટસાઇડ ધ ટેન્ટ એટલે માણસે ઊંટને બહાર દોરી વડે બાંધ્યો હતો લાકડીથી. તો તે વિધાન કેવું છે, સાચું છે. માણસ છે તે તંબુની અંદર હતો અને ઊંટને બહાર તેણે દોરીથી બાંધ્યું હતું. એટલે ત્યાં તમારે આન્સર લખવાનું છે ટ્રુ. ત્યાર પછી ચોથું વિધાન જોઈએ. ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધ માસ્ટર. કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધ માસ્ટર એટલે ઊંટ છે તે તેના માસ્ટર એટલે માલિક સાથે સૂઈ રહ્યો હતો. તો તે વિધાન કેવું છે, ખોટું છે. માલિક છે તે ટેન્ટમાં સૂતો હતો અને માસ્ટર અને જે ઊંટ છે તે ટેન્ટની બહાર હતો. આમ બંને એક સાથે સૂતા નહોતા. તો ત્યાં તમારે આન્સર લખવાનું છે ફોલ્સ. અને લાસ્ટમાં પાંચમું વિધાન છે એટ એન્ડ ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ એટલે એન્ડ એટલે અંતમાં માણસ છે તે ટેન્ટની બહાર હતો. તો તે વિધાન સાચું છે. તો ત્યાં તમારે આન્સર લખવાનું છે ટ્રુ. એટલે પહેલાંની અંદર આવશે ફોલ્સ, બીજાની અંદર ટ્રુ, ત્રીજાની અંદર ટ્રુ, ચોથામાં ફોલ્સ અને લાસ્ટમાં પાંચમાની અંદર ટ્રુ. લાસ્ટમાં માણસ છે એટલે માલિક છે તે ટેન્ટની બહાર હતો અને ઊંટ છે તે ટેન્ટની અંદર હતો. અહીંયા આપેલી ચિત્રવત્તા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તમારે તમારા પાઠ્યપુસ્તકમાં કમ્પ્લીટ કરવાના છે અહીંયા આપેલા ટ્રુ ફોલ્સ અને જે ચિત્રવાર્તાની અંદર જે ભાષાંતર આપણે સમજ્યું તે પણ તમારે કમ્પ્લીટ કરવાનું છે. ટ્રુ ફોલ્સ છે તે ફોર લાઇનની બુકમાં કમ્પલસરી લખવાનું છે અને પાકું કરવાનું છે. અહીંયા આપણે યુનિટ 3 પૂર્ણ કરીએ છીએ. હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.